हेलो स्टूडेंट, यूट्यूब चैनल पर हूं जिग्नेश गोदरिया आप सर्वનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષય તમને ખૂબ જ અઘરો લાગતો હશે, ખરું ને? તો ચાલો આપણે તેને વધુ સરળ અને રસપ્રદ બનાવીએ. સો લેટ્સ ગો ઓવર અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે વિષય ગણિતમાં ધોરણ 7 ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યા ભણવાની છે. વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લઈએ અને નેક્સ્ટ વિડિયોમાં આ ચેપ્ટરને લગતી જે પણ એક્સરસાઇઝ છે એ આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલા આખી પ્રસ્તાવના તમારે જોવાની છે અને સમજવાની છે કે આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. જો પ્રસ્તાવના નહીં સમજાય તો ચેપ્ટરમાં જે પણ સ્વાધ્યાય છે એ સમજવામાં તકલીફ પડી શકે છે. તો શાંતિથી આખી પ્રસ્તાવના તમે જોઈ શકો. તો સૌથી પહેલા જો વિદ્યાર્થીઓ, પૂર્ણાંક સંખ્યા એ શીખવા માટે સૌથી પહેલા તમારે બે સંખ્યા શીખવાની છે. એક શીખવાની છે પ્રાકૃતિક સંખ્યા અને બીજી શીખવાની છે પૂર્ણ સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો નેચરલ નંબર કહેવાય. નેચરલ નંબર એટલે કેપિટલ એન, બરાબર? તો પ્રાકૃતિક એટલે કેવી સંખ્યા? તો જે સંખ્યાઓ એક થી શરૂ થાય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે એક થી આપણે એક ઉદાહરણ જોઈએ. એક, બે, ત્રણ, ચાર થી અનંત સુધી. અનંત એટલે જેની કોઈ સીમા નક્કી જ નથી, અસંખ્ય, કે જે આપણે ગણી જ ન શકીએ. જેમ કે આકાશના તારાઓ છે એ અસંખ્ય છે, બરાબર છે? અને એક થી શરૂ થાય અસંખ્ય સુધી આવે એ પ્રાકૃતિક સંખ્યામાં વિઘટિત થાય, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યા એટલે જે સંખ્યા એક થી શરૂ થાય અને અનંત સુધી ચાલ્યા જ કરે એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ, પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ એટલે કેવું? કે જે સંપૂર્ણ પૂર્ણ હોય. પૂર્ણ એટલે પરફેક્ટ હોવું જોઈએ. તો પૂર્ણ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો જે સંખ્યાઓ શૂન્ય થી શરૂ થાય તેને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. દાખલા તરીકે જોઈએ, ઝીરો, એક, બે, ત્રણ, ચાર થી અનંત સુધી શું તફાવત છે? તો પ્રાકૃતિક છે ને એ એક થી શરૂ થાય અને પૂર્ણ છે ક્યાંથી શરૂ થાય? ઝીરો થી. તો પ્રાકૃતિક ને આપણે નેચરલ નંબર કહીએ. તો પૂર્ણ ને શું કહીશું આપણે? હોલ નંબર. હોલ નંબર શું કહે છે? કેપિટલ માં ડબલ્યુ. તો પ્રાકૃતિક ને એન વડે દર્શાવાય અને પૂર્ણ સંખ્યા ને ડબલ્યુ વડે. તો પ્રાકૃતિક એટલે એક થી શરૂ થાય, પૂર્ણ એટલે ઝીરો થી શરૂ થાય. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ, જેમ ચક્ર નું નામ છે કે પૂર્ણાંક સંખ્યા આપે છે. તો પૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાઓ ઋણ, શૂન્ય અને ધન આ ત્રણેય સંખ્યાનો સમાવેશ કરે તેવી સંખ્યાને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે કે જો તમે આ એક સંખ્યા રેખા છે, હવે અહીંયા જો ઝીરો છે, ઝીરો ની તમે ડાબી બાજુ જો તો બધી સંખ્યા માઇનસ છે અને ઝીરો ની જમણી બાજુ જો બધી સંખ્યા કેવી છે? ધન છે. એનો મતલબ શું થાય? કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય નો પણ સમાવેશ થઈ જાય, ઋણ નો પણ સમાવેશ થઈ જાય અને ધન નો પણ સમાવેશ થઈ જાય. એટલે કે પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક અને પૂર્ણ એક તેનો ભાગ જ ગણી શકાય. પણ જો તમે વિદ્યાર્થીઓ, જેમ આપણે ઝીરો ની ડાબી બાજુ જતા જઈએ છે તેમ તેમ સંખ્યા માઇનસ થતી જાય છે અને સંખ્યા ઘટતી જાય છે અને જેમ જેમ જમણી બાજુ જાઓ તેમ તેમ સંખ્યા કેવી થતી જાય છે? વધતી જાય છે. તો નીચે જરૂર નિયમો જોઈએ કે બધા જ ધન પૂર્ણાંક એ ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક કરતા કેવા હોય છે? મોટા. એટલે કે આ ધન પૂર્ણાંક છે ને એ શૂન્ય અને ઋણ કરતા કેવા હોય છે? મોટા. બીજો નિયમ, જો આ સંખ્યા રેખા પર ડાબી બાજુ થી જમણી બાજુ જઈએ તો સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જાય. કેવી થતી જાય? મોટી. અને એનાથી ઉલટું, જો આપણે સંખ્યા રેખા પર જમણી થી ડાબી બાજુ જઈએ તો સંખ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય, બરાબર? અને છેલ્લે આ શૂન્ય છે એ ઋણ પૂર્ણાંક કરતા કેવો છે? મોટો છે. એટલે કે જો માઇનસ ચાર અને માઇનસ પાંચ માં માઇનસ ચાર મોટો, માઇનસ પાંચ નાનો, આમાં માઇનસ ત્રણ અને માઇનસ બે માં માઇનસ બે મોટો, માઇનસ ત્રણ નાનો, આમાં માઇનસ એક અને ઝીરો, ઝીરો છે એ મોટી સંખ્યા છે, માઇનસ એક બે છે નાની. માઇનસ માં જે મોટી સંખ્યા હોય ને એવી નાની ગણાય અને નાની સંખ્યા કેવી ગણાય? મોટી ગણાય, કારણ કે માઇનસ છે. કદાચ આપણે એક્ઝામ્પલ આપીએ કે મારી પાસે માઇનસ પચાસ રૂપિયા છે અને મારા મિત્ર પાસે માઇનસ ત્રીસ રૂપિયા છે, તો મારા મિત્ર પાસે પૈસા વધારે રહે કારણ કે માઇનસ ત્રીસ છે, મારી પાસે માઇનસ પચાસ છે પણ માઇનસ માં છે, પ્લસ માં નથી. તો વિદ્યાર્થીઓ, આ થઈ આપણું ચેપ્ટર નું ઇન્ટ્રોડક્શન. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં
ચેપ્ટર ની એક્સરસાઇઝ જોવાની છે બરાબર તો સૌથી પહેલા તમે આ ચેપ્ટર નું ઇન્ટ્રોડક્શન શાંતિથી સમજી લેજો બરાબર અને નેક્સ્ટ વિડિયો માં આપણે સ્વાધ્યાય જોઈશું બરાબર